સુરતની સાયણ સુગર ફેક્ટરીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુગર મિલના ટ્રક ટ્રેક્ટર એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. સુરત આરટીઓ દ્વારા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો. રોડ સેફટી માટે ટ્રકના ડ્રાઈવરને માર્ગદર્શન આપવામાં આવ્યું. ટ્રાફિક સમસ્યા મુદ્દે આરટીઓ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરાઈ. કાર્યક્રમમાં સાયણ સુગરના ચેરમેન રાકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. સુગર ફેક્ટરીમાં બ્લડ ડોનેશન કેમ્પ, એની સાથે સાથે ટ્રક એસોસિએશનના જે ટ્રકો અમારા અહીંયા શેરડી વાટુકમાં ફરે છે એનો ફિટનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજ એક સાયન્સ સુગર ફેક્ટરીનો જે રસ્તો સાંકડો છે એની બાજુમાં લારી ગલ્લાવાળાને બધા ઉભા રહેલા છે. એને લીધે સુગર ફેક્ટરી ચાલુ થવાની એટલે શેરડીની જે ટ્રકો આવે એ ફૂલ ભરેલી આવે એને હિસાબે ટ્રાફિકની સમસ્યા રહે છે એની રજૂઆત કરવામાં આવી. એની સાથે સાથે જે સાહેબ આવેલા હતા પંચાલ સાહેબ ને પટેલ સાહેબ, એ સાહેબે એવું કીધું કે અમે પણ તમારી સાથે છીએ અને મદદ કરીશું અને આ ટ્રાફિક નિવારણ માટે અમે યોગ્ય પગલાં ભરીશું. આજે સાયણ સુગર ફેક્ટરી ખાતે વડી કચેરી ગાંધીનગરના આદેશ અનુસાર ટ્રાન્સપોર્ટ વાહનના ફિટનેસનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેની સાથે સાથે આરટીઓ સુરત દ્વારા તે કેમ્પની સાથે રોડ સેફટીનો એક સેમિનાર અને સાયણ સુગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરટીઓ સુરત દ્વારા જે રોડ સેફટીની અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તેમાં અંદાજિત 100થી વધારે ડ્રાઈવરોને માર્ગ સલામતીની જે કંઈ પણ ગાઈડલાઇન્સ છે તેના વિડીયોઝ બતાવવામાં આવ્યા છે. તે પ્રમાણે એ લોકોને અવેર કરવામાં આવ્યા છે કે જેથી જે પ્રમાણે આપણા કેન્દ્રીય મંત્રી જે નીતિન ગડકરીનું જે વિઝન છે ઝીરો એક્સિડન્ટ પોલિસી, તે મુજબ આપણે એને જેમ બને તેમ જલ્દીથી અચીવ કરી શકીએ અને માર્ગ અકસ્માતની અંદર કોઈ પણ નિર્દોષનો જીવ ના જાય તે હેતુને સિદ્ધ કરવા માટે ટ્રાફિકને લગતા નિયમોની જાણકારી આપવામાં આવી છે અને અંદાજિત 150થી વધુ વાહનોનું ટ્રાન્સપોર્ટનું ફિટનેસ પણ અહીંયા આગળ કરવામાં આવ્યું છે.